पावर पॉइंट में ज्यारे तमारे कोई प्रोसेस नो फ्लो चार्ट बनावो होय अथवा कोई प्रोडक्ट नी साइकल डिजाइन करवी होय अथवा तो तेनु प्रेजेंटेशन करवो होय अथवा तो तमे कोई एचआर अथवा तो एम्प्लॉय डिपार्टमेंट साथे संकड़ायेला होय अने महकम नो कोई ऑर्गेनाइजेशन चार्ट बनावो होय त्यारे स्मार्ट आर्ट नामनी फेसिलिटी एक पावर पॉइंट में होय छे तेनो आजे आपणे उपयोग जोशुं। मित्रों स्क्रीन पर तमे जे रीते जोई रह्या छो ए रीते स्मार्ट आर्ट वाळो ऑप्शन ए इन्सर्ट मेनूमां स्मार्ट आर्ट एक ऑप्शन होय छे तेमां आवे छे। आपणे अहींया जे लीपे लिस्ट करेल छे तेमां फ्लो चार्ट पहेला जोईए। फ्लो चार्ट कई रीते बनशे तो के इन्सर्ट मेनूमां जई अने स्मार्ट आर्ट वाळो ऑप्शन पर क्लिक करता तमने आ रीते एक पॉपअप विंडो खुलशे अने तेमां चूज अ स्मार्ट आर्ट ग्राफिक एवो ऑप्शन आवशे। हवे फ्लो चार्ट बनावो छे तो तमे अहींया जुदा जुदा टेम्पलेट्स जोई शको छो। तेमानो एक टेम्पलेट लिस्ट में होय छे। ए लिस्ट में आ रीते एक प्रोसेस फ्लो आपणे जोईए। प्रोसेस फ्लो में कई रीते छे तो के आ रीते एड करशो तमे एटले टेक्स्ट वन टेक्स्ट टू टेक्स्ट थ्री ए रीते त्रण बॉक्स रेडीमेड आवी जशे। हवे तमे एने पोते आपणी रीते डिजाइन करी शको छो। अहींया तमे शेप बधा जुदा भेगा करवानी के अलग अलग शेपनी डिजाइन करवानी तेवी कंई जरूर रहती नथी। तो बधा शेप तमारी रीते गोठवाई जाय छे अने तमारे सिलेक्ट सीधू करवानुं छे ए छे तमारी प्रोसेसनी अंदरनुं कंटेन्ट। अहींया धारो के कोई पण एक प्रोसेसनो स्टेप वन डिजाइन करीए तो आ स्टेप वन, अहींया आ स्टेप टू आपणे सहेज आ मोटो करी दईए અને અહીંયા સ્ટેપ ટુ અને આ સ્ટેપ થ્રી આ રીતે તમે સ્ટેપ ડિઝાઇન કરી શકો છો તમારી કોઈ પણ પ્રોસેસ ફ્લો હોય તે મુજબ। હવે અહીંયા આપણે તમને એવું લાગે કે ધારો કે આ ત્રણ સ્ક્વેર છે એ થોડા ઇનફ નથી તો એ તમે અહીંયા એડ શેપ કરીને સેમ શેપ તમે ઇન્સર્ટ પણ કરી શકો છો। જુઓ તમે અહીંયા એ ઇન્સર્ટ એજ શેપના અને એજ સાઇઝના એડ થતા જશે અને સાથે સાથે એનું જે ટેમ્પલેટ ડિઝાઇન છે તમારું આ એરો કી જે ડિઝાઇન છે એમાં પણ એડ થતું જશે બરાબર। તો આ રીતે પ્રોસેસનો ફ્લો અને એ ડિઝાઇન થઈ શકે છે। ત્યારબાદ હવે જોઈએ કોઈ પણ પ્રોડક્ટની તમારે સાયકલ બનાવવી હોય પ્રોડક્ટ સાયકલ ડિઝાઇન કરતી વખતે જ્યારે તમારે વિવિધ સ્ટેપ એના દેખાડવા હોય તો એ કઈ રીતે થઈ શકે એ જોઈએ। ઇન્સર્ટમાં જ જઈ અને સ્માર્ટ આર્ટમાં જઈ સાયકલવાળો ઓપ્શન એક હોય છે સાયકલ પ્રોસેસ સાયકલ તો એમાં આ જુદા જુદા ઘણા ટેમ્પલેટ છે તેમાંથી એક આપણે સિમ્પલ ફોર્મેટ આ રાઉન્ડવાળું લઈએ અને ઓકે આપી દઈએ તો આ એક સીધું જ ટેમ્પલેટ તમને તૈયાર થઈ અને સીધું સામે આવી જશે। આપણે ખાલી અંદરની કન્ટેન્ટ એડ કરવાની રહેશે। જોઈએ ધારો કે કોઈ પ્રોડક્ટ આપણે ડિઝાઇન કરતા હોય અથવા તો કોઈ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગવાળી સાયકલ જોઈએ તો આપણે પહેલાં રો મટીરિયલ એ રીતે લખી શકીએ ત્યારબાદ અહીંયા મેન્યુફેક્ચરિંગ ત્યારબાદ અહીંયા પ્રોડક્ટ તમારી પ્રિપેર થાય છે ત્યારબાદ લોજિસ્ટિકને હેન્ડલ થાય છે અને ત્યારબાદ ફાઇનલી આઉટલેટમાં પહોંચે છે અથવા તો અહીંયા એક આપણે એડ કરી શકીએ કે અહીંયા માર્કેટિંગવાળો ઓપ્શન પણ એડ કરી દઈએ માર્કેટિંગ ઓપ્શન। હવે ધારો કે અહીંયા કોઈ એક વધારે સ્ટેપ એડ કરવું છે તો અહીંયા એડ શેપ કરી લેફ્ટ સાઈડમાં એડ શેપ અને એડ શેપ આફ્ટર એવું કરીએ એટલે સીધું એના પછી થઈ જાય અને આપણે અહીંયા આઉટલેટ એવો ઓપ્શન ફાઇનલ આઉટલેટ એ રીચમાં થાય છે ફાઇનલ આઉટલેટ રીચિંગ। તો આ થઈ તમારી કોઈ પણ પ્રોડક્ટની સાયકલ કે રો મટીરિયલથી માંડીને અને ફાઇનલ આઉટલેટ અથવા તો તમારે અહીંયા આ સ્કીપ કરી દેવું હોય તો આ સ્કીપ તમે કરી શકો છો સીધું બરાબર છે એ સ્કીપ તમે સીધું જ કરી શકો છો। તો આ રો સાઇડ રો મટીરિયલથી માંડીને બધી જ પ્રોસેસના સ્ટેપ્સ આવી ગયા અથવા તો તમારી સાયકલ પણ થઈ શકે અને આમ રિસાયકલનો ઓપ્શન પણ તમે કદાચ કરી શકો છો। નેક્સ્ટ જે છે એ છે તમારો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ। તો ઓર્ગેનાઇઝેશન ચાર્ટમાં શું થશે આપણે એક નવી સ્લાઇડ અહીંયા એન્ટર કરી લઈએ
તો ઇન્સર્ટ મેનુમાં જઈ અને સ્માર્ટ આર્ટમાં જઈ અને હિયરાર્કીમાં જઈ આ ઓપ્શન અવેલેબલ હોય છે. ધારો કે કોઈ એચઆર મેનેજમેન્ટનો તમારે ડિઝાઇન કરવું છે કે ભાઈ આ હોદ્દાઓ છે, આ ડેઝિગ્નેશન છે, એમાં નીચે એનું આ ડેઝિગ્નેશન એના અપર લેવલને રિપોર્ટિંગ કઈ રીતે થાય છે, લોઅર લેવલમાં રિપોર્ટિંગ કઈ રીતે થાય છે, તો એ અહીંયા જોઈ શકો છો તમે. એક આપણે અહીંયા સિમ્પલ લઈ લઈએ, બરાબર છે. તો અહીંયા ધારો કે આપણે એમ લઈએ કે જનરલ મેનેજર ઓફ અ કંપની, રાઈટ. અહીંયા આપણે લઈએ એનો પીએ, પર્સનલ આસિસ્ટન્ટ એનો, અને નીચે અહીંયા બધા એના ડીજીએમ 1, ડીજીએમ 2, અથવા તો અહીંયા આપણે એના રિપોર્ટિંગ મેનેજર છે, મેનેજર 1, મેનેજર 2, અને અહીંયા મેનેજર 3. તો આ તમારો પ્રોસેસ ચાર્ટ અહીંયા ડિઝાઇન હાયરાર્કી ચાર્ટ, અથવા તો એમ કહીએ કે ઓર્ગેનાઇઝેશનનો ફ્લો અથવા તો રિપોર્ટિંગનો ફ્લો તમારો અહીંયા ડિઝાઇન થઈ જાય છે. અહીંયા પણ તમે એડ અને રિમૂવ શેપ તમે કરી શકો છો. બીજું, તમે અહીંયા કોઈ વખત તમારે કલર ચેન્જ કરવો હોય, અહીંયા ધારો કે આ રીતે ઘણા બધા એના ટેમ્પલેટ્સ પણ આપેલા જ હોય છે. જુઓ અહીંયા આ ટેમ્પલેટ્સ થોડું એટ્રેક્ટિવ તમે ડિઝાઇન કરી શકો છો. એનામાં પણ ટાઈપ હોય છે ઘણા આ રીતે. અહીંયા પણ એના ઘણા બધા પ્રોસેસ ફ્લો જે રીતે, આ રીતે તમે એને સ્લાન્ટ ડિઝાઇન પણ આપી શકો છો. મેનેજર 1, મેનેજર 2, ક્રિએટિવ ઘણું તમે બનાવી શકો છો એમાં. અહીંયા રિસેટ કલર્સ એન્ડ સ્માર્ટ આર આ ફિક્સ તમે પ્રોસેસ ફ્લોમાં ડિફાઇન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સનો ઉપયોગ કરી તમે પાવરપોઈન્ટમાં તમારા પ્રેઝન્ટેશનમાં પ્રોસેસ ફ્લો, હિયરાર્કિકલ ડેઝિગ્નેશનનો કોઈ પ્રોસેસ, ડેઝિગ્નેશનનો રિપોર્ટિંગનો જે ફોર્મેટ હોય એ તમે ડિઝાઇન કરી શકો છો, પ્રોડક્ટ સાયકલ ડિઝાઇન કરી શકો છો. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.